जो तमने मैं अगाउ जे पीडीएफ आपेली छे बधी आ पीडीएफ मां क्लियरली तमे बधाए लिखू हशे प्रपोजिशन शब्द कंजेक्शन शब्द वगैरह वगैरह तो एमां बधा शब्दों गुजराती आवेलू ज हशे। आगळनुं कंई काम नहीं कर्युं होय तो अत्यारे समझवू मगज में बेहारवू खूब मुश्किल पड़शे आटलू याद राखजो। सो माटे जरूरी छे बधे बधु मगज में उतरी गयु होय कम्प्लीट आवड़त होय बहु जरूरी छे भाई पड़े समझ। चलो दियो ध्यान यूनिट नंबर 3 अंदर आकाश भाई चालू करजो। ओके एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति तो एनी अंदर आपणे જોઈએ તો કે હાઉ મેની ડેઝ એટલે કે કેટલા દિવસ ગણી શકાય એવું હોય તો હાઉ મેની ગણી ન શકાય એવું હોય તો હાઉ મચ હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટેક એટલે લેવું ડઝ ઇટ ટેક ટેક એટલે લેવું ટુ ક્લિયર અ લાર્જ લેક ક્લિયર એટલે સ્પષ્ટ કરવું લાર્જ એટલે મોટું લેક એટલે તળાવ કે મોટું તળાવ ક્લીન કરવા માટે કેટલા દિવસો લાગે ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ યુઝ એટલે ઉપયોગ સ્પેશિયલ એટલે ખાસ ઇક્વિપમેન્ટ એટલે સાધન શબ્દ આયરે લખજો અહીં આવશો એટલે બધું ચેક થશે ઇક્વિપમેન્ટ એટલે સાધન કે તમે કોઈ એવા ખાસ સાધનોનો ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી કે સાફ કરવા માટે અને સેફ્ટી એટલે કે સુરક્ષા સુરક્ષા માટે અને સાફ કરવા માટે તમે ખાસ કોઈ એવા સાધનોનો ઉપયોગ કરો છો તો આ છે એ શું થયું એને પ્રશ્ન પૂછે છે ઇન્ટરવ્યુ લેનાર છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછો કે મોટું તળાવ સાફ કરવું હોય તો કેટલા દિવસ લઈએ કેટલા દિવસનો સમય લાગે અને એને સાફ કરવા માટે તમે કોઈ સાધનોનો ઉપયોગ કરો છો ઓકે તો શું કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ કેના ઉપર ડિપેન્ડ હોય છે સાઇઝ તળાવ નાનું હોય તળાવ મોટું હોય ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક લેક એટલે તળાવ તળાવની સાઇઝ ઉપર આધાર રહે ડિપેન્ડ એટલે આધાર એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ અમાઉન્ટ એટલે આમ સંખ્યા કચરાની સંખ્યા કેટલી છે એના ઉપર આધાર રહે ઇટ કેન બી ટેક એનીવેર ટેક એટલે એનીવેર કોઈ પણ જગ્યાએ બિટવીન 5 ડેઝ બિટવીન એટલે વચ્ચે બિટવીન એટલે વચ્ચે 5 ડેઝ એન્ડ 3 મંથ ટુ કમ્પ્લીટલી ક્લીન લેક 5 દિવસથી 3 મહિના સુધીનો પણ સમય લાગી શકે છે પૂરેપૂરું તળાવ સાફ કરવું હોય તો એના માટે 5 દિવસથી 3 મહિના સુધીનો પણ ટાઈમ લાગી શકે છે વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ રેક્સ એટલે દાંતેડું સ્પેડ એટલે પાવડો દાંતેડા અને પાવડા શું કહે છે કે રેક્સ એન્ડ સ્પેડ એટલે કે દાંતેડા અને પાવડો છે એનો પણ ઉપયોગ કરીએ છીએ રેક્સ એટલે દાંતી ને સ્પેડ એટલે પાવડો કે દાંતેડી અને પાવડાનો પણ અમે ઉપયોગ કરીએ છીએ પછી શું ક્વેશ્ચન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ ટુ યુઝ કે પ્રોટેક્ટિવ તો પ્રોટેક્ટિવમાં લખો કે સુરક્ષા માટેના જે સાધનો હોય એ પ્રોટેક્ટિવ કહેવાય કે પ્રોટેક્ટિવ ગિયર સુરક્ષાના સાધનો કે ડુ યુ યુઝ કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી તમે એને કેવી રીતના ક્લીન કરો છો એ પ્રોસેસ છે એને ડિસ્ક્રાઇબ કરશો એવું કહે છે તો શું જવાબ આપે છે જુઓ કે વી વિયર નોઝ માસ્ક કે જે હાલની પોઝિશનમાં હાલની સિચ્યુએશનમાં આપણે બધા માસ્ક છે એને પહેરીએ છીએ કે સૌથી પહેલાં તો અમે શું કરીએ છીએ વિયર માસ્ક છે એને પહેરીએ છીએ સેનેટરી ગ્લોવ્સ હાથના મોજા એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ અને કાળજીપૂર્વક રેક્સ એટલે દાંતી અને સ્પેડ એટલે પાવડો વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ કે જેના દ્વારા વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ
एट इंटू कलेक्शन बकेट, डम्प એટલે આમ નાખવું ફેંકવું, કલેક્શન એટલે ભેગું કરવાનું, જે બકેટ્સ હોય આખું જે મોટું કચરા ટોપલી કલેક્શન બકેટ્સ, કે વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એ કેના દ્વારા લઈ જઈએ છીએ, વિચ આર ટેકન, ટેકન એટલે લેવું, ટુ ધ ગાર્બેજ ટ્રક એટલે કે કચરાનો જે ખટારો હોય ટ્રક એના દ્વારા લઈ જઈએ છીએ. આવી રીતના અમે કામ કરીએ છીએ. પહેલાં તો માસ્ક પહેરીએ, હાથના મોજા પહેરીએ, દાંતી લઈએ, પાવડો, પછી કચરો ભેગો કરીને કચરા પેટીમાં નાખીએ, એ કચરા પેટી છે એ ટ્રકમાં લઈ જાય. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, અમે હેવી મશીનરી પણ ઉપયોગ કરીએ છીએ, લાઈક અર્થ મૂવર એન્ડ પોકલેમ ટુ ડિસ્પાઇટ ધ લેક એન્ડ ક્લિયર ધ વિડ્સ એન્ડ શ્રબ ધેટ આર હાર્મફુલ. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, શું કહે છે અમે, કે હેવી મશીનરી પણ ઉપયોગ કરીએ છીએ, અર્થ મૂવર કે જે પૃથ્વી ઉપર ઘણી બધી આમ આસપાસ લઈ જવાની મશીનરી હોય, એન્ડ પોકલેમ ટુ ડિસેલ્ટ, શું કહે છે, પોકલેમ ટુ ડિસેલ્ટ. તો હવે એની અંદર ડિસેલ્ટ એટલે કે કાદવ, પોકલેમ ટુ ડિસેલ્ટ, પોકલેમ એટલે કાઢવું, ડિસેલ્ટ એટલે કાદવ, કે કાઢવા, કાદવ છે એ કાઢવા માટે થઈને અમુક મશીનરી ઉપયોગ થાય, જીસીબી હોય તો કેમ આમ કાદવ નીચેથી કાઢી આગે, એટલે કે કાદવ કાઢવા માટે, ટુ લેક કે તળાવમાંથી, એન્ડ ક્લિયર ધ વિડ્સ, વિડ્સ એટલે આમ જાડી જાખરા ને એવું બધું હોય ને, આપણે માનો કે એક લીમડાની ડાળ પડે તો એના કટકા કટકા કરીએ તો કેમ આમુલા જાડી જાડી થઈ જાય, એ વિડ્સ એન્ડ સ્ક્રબ ધ હાર્મફુલ, હાર્મફુલ એટલે જોખમકારક, શું કહેવાય, જોખમ ખરક, અને વિડ્સ એટલે કે જાડવા. જો અહીંયા વિડ્સ શબ્દ લખેલો છે તો વિડ્સ શબ્દનો મતલબ થાય જાડવા, કે એ જાડવા અને આ સ્ક્રબ છે બધું કાદવ કચરો અને બધું, કે જે હાર્મફુલ, હાર્મફુલ એટલે જોખમકારક, શું કહેવાય, જોખમકારક, કે જે જોખમકારક છે આ બધું કાઢવા માટે આવા પ્રકારેના સાધનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. એના પછીનો પ્રશ્ન શું કહે છે, વોટ એટલે કે શું, ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે અભિપ્રાય, ઓપિનિયન એટલે અભિપ્રાય, ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એટલે કે બાળકો એન્ડ યંગ એડલ્ટ્સ એટલે કે યુવાન ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, ડુ એટલે કરવું, કે શું બાળકો અને યુવાનો પર્યાવરણ માટે કંઈ કરી શકે, તો જે કરતા હતા એ ક્યાં ગઈઢા થઈ ગયા હે, પ્રશ્ન પૂછ્યો ઇન્ટરવ્યુ લેનારે, બાળકો અને યુવાનો શું પર્યાવરણ માટે આ કંઈ કરી શકશે, વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ, કે શું એમ, વોટ કુડ બી સ્મોલ, સ્મોલ એટલે નાનું, બિગિનિંગ એટલે શરૂઆત, તો અમારા માટે નાની શરૂઆત કઈ હોય એમ, કે બાય ઓલ ઓફ અસ, અમારા બધા માટે તો નાની શરૂઆત શું હોઈ શકે, કે ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષા કરવી કે રક્ષણ કરવું, પ્રોટેક્ટિંગ એટલે રક્ષા કરવી અથવા રક્ષણ કરવું, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, તો પર્યાવરણનું રક્ષણ કરવા માટે શું કહે છે, પર્યાવરણનું રક્ષણ કરવા માટે તો કઈ વસ્તુ હોઈ શકે એમ, હે, પર્યાવરણનું રક્ષણ કરવા માટે તો કઈ વસ્તુ હોઈ શકે એવું કહે છે, તો શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ છે, એ જવાબ આપે છે, ફર્સ્ટલી પહેલા વી શુડ ઓલ સ્ટોપ, આપણે બધાએ સ્ટોપ કરવું જોઈએ, થ્રોવિંગ એટલે કે ફેંકવું, ટ્રાસ એટલે કે કચરો, આઉટસાઇડ એટલે કે બહાર, અવર હોમ એટલે કે આપણા ઘર, આપણા ઘરથી બહાર કચરો ફેંકવાનું બધાએ શું કરવું જોઈએ, સ્ટોપ, બધાએ બંધ, શું કરવું જોઈએ, બધાએ બંધ કરવું જોઈએ, આપણા ઘરથી કચરો બહાર ફેંકવાનું બધાએ બંધ કરવું જોઈએ. નેક્સ્ટ એટલે કે બીજું,
वी शुड रेड्यूस, रेड्यूस એટલે ઘટાડવું, રેડ્યુસ એટલે ઘટાડવું. વી શુડ રેડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રાશ, કે અમાઉન્ટ ઓફ ટ્રાશ એટલે કે કચરાની ક્વોન્ટિટી, થોડો કચરો, જાજો કચરો, એનાથી વધારે કચરો, અમાઉન્ટ ઓફ ટ્રાશ એમ કે રેડ્યુસ, આપણે કચરાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. કે વી જનરેટ, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ ને, આ કચરો ઉત્પન્ન કરવાનું શું કરવું જોઈએ, ઘટાડવું જોઈએ. હે, શું કરવું જોઈએ, એ ઘટાડવું જોઈએ. સ્ટ્રો, ટિશ્યુ, વેપર્સ, બેટરી, ફાસ્ટફૂડ જંક. સ્ટ્રો એટલે કે આમ કંઈક વસ્તુ રાખવા માટેની સ્ટ્રો, ટિશ્યુ એટલે કે કાગળ, વેપર્સ, બેટરી, ફાસ્ટફૂડ જંક એટલે કે તમે બાલાજીના પેકેટ ખાઓ, ગોપાલના ખાઓ, તો ખાઈ લીધા પછી કાગળિયું, ખાઈ લીધું એટલે કાગળિયું ફેંકી દીધું, ગમે ત્યાં ફેંકી દીધું, બસમાં બેઠા તો બસની બારી બહાર ફેંક્યું, બરાબર. કે આ જે આપણે કરીએ છીએ ને, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેગ્સ, આ બધું છે, ઓલ ધીસ એન્ડ અપ, આ ક્યાં જાય છે, ઇન લેગ્સ, તળાવે જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ, અને આ ક્યાં આવે છે, આપણા ઘરે આવે છે. તમે તમારા ગામમાં પાદરમાં બેઠા બેઠા પડીકા ખાવો, કાગળિયા નાખો છો, અંતે એ ગામમાં તો સફાઈ કરશું, વાલો ઘરે સફાઈ કરશું, બહાર નાખશું, એ છેલ્લે ક્યાં જશે, જે ગામના પાદરનું તળાવ હોય એ બાજુ જશે. તળાવે જ્યાં તળાવનું પાણી લઈ, તળાવના પાણીએ કપડાં ધોયા, છેલ્લે આપણા ઘરે જ આવ્યું ને ગંદકી, તો શું થશે, એ પાછું ઘરે આવે છે. ઇફ વી કેન રેડ્યુસ, પણ જો, હે, ઇફ કે જો, વી કેન રેડ્યુસ, આપણે ઘટાડીએ, રેડ્યુસ એટલે ઘટાડવું, ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરો ઉત્પન્ન કરવાનું ઘટાડીએ, એટ હોમ, ઘરે. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ, ડિસ્પોઝ એટલે નાશ કરવો, ડિસ્પોઝ એટલે નાશ કરવો, કે ઓલ ગાર્બેજ સેફલી, બધો જ કચરો આમ સુરક્ષિત રીતે, બરાબર, આપણે એને ઘટાડીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ, તો એ શું છે, એક બહુ મોટું કામ છે, ઇટ સેલ્ફ, તમારી જાતે એ શું છે, ગ્રેટ, એક મોટી મહાન ડીલ છે, આ સૌથી સારામાં સારી ડીલ છે, ગ્રેટ ડીલ છે. તો એવું કરવામાં આવે તો આ સૌથી સારામાં સારી, ગ્રેટ, બહુ મોટી ડીલ છે. એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેલકમ, બધા જ વિદ્યાર્થીઓ, એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેલકમ ટુ વોલ્યુન્ટર, વોલ્યુન્ટરનો મતલબ લખજો સ્વયંસેવક, વોલ્યુન્ટરનો મતલબ યા લખો સ્વયંસેવક, વોલ્યુન્ટર એટલે શું થાય, સ્વયં સેવક, વિથ અસ, અમારી સાથે, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણની મદદ કરવા, હેલ્પિંગ એટલે મદદ, ધ એન્વાયરમેન્ટ, કે અમે બધા જ સ્ટુડન્ટોનું સ્વાગત કરીએ છીએ પર્યાવરણની મદદ કરવા, શું કહે છે, અમે બધા જ સ્ટુડન્ટોનું સ્વાગત કરીએ છીએ, શેના માટે, પર્યાવરણની મદદ કરવા માટે, પડે છે ખબર, શું કહે છે, અમે બધા જ સ્ટુડન્ટોનું સ્વાગત કરીએ છીએ પર્યાવરણની મદદ કરવા માટે, પડી ખબર. બધા જ સ્ટુડન્ટોનું શું કરીએ છીએ, સ્વાગત, પર્યાવરણની મદદ, એટલે કે આપણે કોઈને કહેવા નથી જવાનું, કોઈ પર્યાવરણનું ફોર્મ નથી ભરવાનું કે મારે પર્યાવરણની સુરક્ષા કરવી છે, આપણે જાતે જ ચાલુ કરીએ, કચરો છે એ ઓછો કરીએ, ડસ્ટબિનમાં ફેંકીએ, અથવા તો કચરાનો નાશ કરી દઈએ. પછી પ્રશ્ન શું પૂછો, કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, હાઉ મચ ટાઈમ, કેટલો સમય, હાઉ મચ ટાઈમ એટલે કે કેટલો સમય, ડુ સ્કૂલ ગોઈંગ કે સ્કૂલ જતા ચિલ્ડ્રન, સ્કૂલ જતા બાળકોએ કેટલો સમય કરવો જોઈએ, કે નીડ ટુ ડિવોટ, નીડ એટલે જરૂર, ડિવોટ એટલે
આપવું, દાન આપવું, કે આપણે કેટલો સમય આપવો જોઈએ, સ્કૂલ જતા બાળકોએ કેટલો સમય આપવો જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો. કે ઇન સે અ વીક, વીકમાં, એમ વીકમાં એક અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ ફોર એન એન્વાયરમેન્ટલ કેસ, એટલે કે સેના માટે, પર્યાવરણના કેસ માટે. સેના માટે? પર્યાવરણના કેસ માટે. એટલે કે પર્યાવરણના કેસ માટે એને કેટલો સમય આપવો જોઈએ? શું કહે છે? પર્યાવરણના સમય માટે કેટલો સમય આપવો જોઈએ એવું કહે છે. ઓકે, તો એનો જવાબ શું છે? ફોર અવર્સ વીકેન્ડ, વીકેન્ડમાં, એક વીકમાં, એક આખા અઠવાડિયામાં ખાલી 4 કલાક અપાય. ધેટ ઇઝ 2 અવર્સ ઓન સન્ડે એન્ડ 2 અવર્સ ઓન સેટરડે. શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. 2 અવર્સ ઓન સન્ડે, સન્ડે એટલે રવિવાર, સેટરડે એટલે શનિવાર. સેટરડે એન્ડ સન્ડે 2 કલાક આપવી જોઈએ. ધીસ સ્મોલ બિગિનિંગ, કે આ નાની શરૂઆત, સ્મોલ એટલે નાની, બિગિનિંગ એટલે શરૂઆત, આ નાની શરૂઆત ઇઝ મોર ધેન, ઇઝ મોર ધેન ઇનફ ટુ ઇન્સ્યોર લાર્જ. ઇન્સ્યોર એટલે ખાતરી, લાર્જ એટલે મોટું. પાર્ટિસિપન્ટ્સ લેટર, પાર્ટિસિપન્ટ્સ એટલે ભાગીદારી, લેટર એટલે પછી, કે આ નાની શરૂઆત છે ને એ ખાતરી છે મોટી ભાગીદારી. તમે બહુ મોટું કામ કર્યું છે. જો હરેક વ્યક્તિ આ કામ કરે ને, શું કહે છે, હરેક વ્યક્તિ આ દિશામાં આગળ વધે અને હરેક વ્યક્તિ જો આ કામ કરે ને, તો આ દુનિયા એકદમ ક્લીન થઈ જાય. ક્યાંય કચરો જોવા જ ન મળે. શું છે? ક્યાંય કચરો જ ન જોવા મળે. તો હવે એક માત્ર ને માત્ર છેલ્લો પ્રશ્ન વધ્યો છે. ઓકે, તો છેલ્લા પ્રશ્નમાં શું કહે છે? હાઉ કેન સ્ટુડન્ટ, કેવી રીતના, એમ હાઉ કેન સ્ટુડન્ટ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, એન્ડ સ્કૂલ એટલે કે તમારી જે શાળા, કે જોઈન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટીનો મતલબ થાય છે મંડળ અથવા તો સંઘ. આપણે કેમ બોલું, ગામમાં મિત્ર મંડળ ચાલતું હોય, આવું બધું ચાલતું હોય ને, એટલે ફ્રેટર્નિટી એટલે કે મંડળ. કે હાઉ કેન સ્ટુડન્ટ, કે કેવી રીતના વિદ્યાર્થીઓને સ્કૂલ છે, જોઈન યોર ફ્રેટર્નિટી, કે જે તમારી ફ્રેટર્નિટીમાં જોઈન થઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ, કે તમારો કોઈ પ્રોગ્રામ છે, ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય કરવો, વર્ક ટુ ધેમ, એમને કામનો પરિચય કરાવવા માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો, તમારા કોઈ પ્રોગ્રામ છે, એવો પ્રશ્ન પૂછે છે. તો હવે એવા પ્રશ્નના જવાબ સ્વરૂપે શું લખે છે જો, યસ, હા. શું કહે છે? યસ, હા. વી ઓફર, અમે આપીએ છીએ. શું કહે છે? કે વી ઓફર ફોલોશીપ, એટલે કે મેમ્બરશીપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. જે ઇન્ટરેસ્ટેડ એટલે કે રસપ્રદ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે એને મેમ્બરશીપ આપીએ છીએ, ફોલોશીપ આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ. અમારો પ્રોગ્રામ છે કેવો છે? લુક એટ યંગ એનિમલ લવર્સ, એટલે કે કોઈ પ્રાણીઓના પ્રેમી હોય એના માટે, એનિમલ લવર્સ એટલે પ્રાણી પ્રેમી. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જેને ફોટોગ્રાફી કરવાનો શોખ હોય એને પણ. ફિલ્મ મેકર, ફિલ્મ બનાવનાર છે એને, કે થિયેટર આર્ટિસ્ટ, થિયેટરના આર્ટિસ્ટ હોય એને. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, એટલે કે જેને કંઈક સંશોધન કરવું ગમતું હોય, વૈજ્ઞાનિક સંશોધન, સાયન્ટિફિક રિસર્ચર.
એટલે કે સાયન્ટિફિક સંશોધન. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે એને શું કરીએ છીએ? વી ગીવ, ગીવ એટલે આપવું, હે, ગીવ એટલે આપવું. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે એને ટ્રેનિંગ આપીએ છીએ, તાલીમ. ટ્રેનિંગ એટલે તાલીમ, એને શું કરીએ છીએ કે તાલીમ આપીએ છીએ. ઇન ધીસ એરિયા, આ એરિયામાં, એન્ડ ગેટ ધેમ એક્ટિવલી, એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક, અને એને આપણે શું કરીએ છીએ, ઇન્વોલ્વ કરી દઈએ છીએ. ઇન ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક્સ, બધા જ કામ માટે આપણે એને શું કરીએ છીએ, ઇન્વોલ્વ કરી દઈએ છીએ. યોર ઓંગેસ્ટ, એટલે કે તમારો યોંગેસ્ટ, એટલે કે નાનામાં નાનો, હે, અવર એટલે કે અમારો યોંગેસ્ટ એટલે કે નાનામાં નાનો, વોલ્યુન્ટર એટલે કે સ્વયંસેવક, ઇન ક્લાસ થ્રી. અમારો નાનામાં નાનો જો કોઈ સ્વયંસેવક હોય તો એ ક્લાસ થ્રી, ત્રીજા ધોરણનો છે. શું કહે છે? ત્રીજા ધોરણનો. તો અહીંયા આ પાઠના જે કંઈ શબ્દો હતા એ પૂર્ણ થાય છે. તો આ પાઠ તમને અમુક બોધ આપ્યો, તો કે અરુણ કૃષ્ણમૂર્તિ નામની વ્યક્તિ છે કે જેની સારી એવી પોસ્ટ હતી, ગૂગલ કંપનીમાં જોબ હતી, એ વ્યક્તિ દ્વારા, હે, સારી એવી પોસ્ટ હતી, ગૂગલ કંપનીમાં નોકરી હતી, કે જેના દ્વારા શું થયું, જેના દ્વારા તમને લોકોને આટલી માહિતી પણ મળી કે પર્યાવરણ છે એનું રક્ષણ આપણે કેવી રીતના કરવું જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવા માટે કેટલી કેટલી એક્ટિવિટી છે એ આપણે કરી શકીએ, કે પર્યાવરણ છે એ બધા માટે છે, આપણા એક માટે નથી. લોકોએ પોતાની સારી એવી જોબ, પોતાની સારી નોકરી મતલબ, અને પોતાનું જીવન આ એન્વાયરમેન્ટને એટલે કે પર્યાવરણને આપી દીધેલ. તો પર્યાવરણ બધા માટે છે. આજે જોઈએ તો આપણે ગ્લોબલ વોર્મિંગ દિવસે ને દિવસે વધતું જાય છે, એનું કારણ માત્ર એક જ છે કે જ્યાં ઝાડવા, વૃક્ષો, ગ્રીનરી નથી ત્યાં રહેવું, જીવન કાઢવું અમુક સમયમાં બહુ મુશ્કેલ બની જશે, હે. અમુક સમયે એ રહેવું, જીવન કાઢવું એ શું છે, એના માટે ખૂબ જ મુશ્કેલ બની જવાનું છે. તો આ એક મુશ્કેલીના ભાગ સ્વરૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, બધાએ થોડી થોડી મહેનત છે એ આમાં કરવી જોઈએ. અને બધા એવી આશા રાખે કે તમે ઝાઝી નહીં પણ થોડીક મહેનત એની અંદર કરશો. ચલો આ પાઠનો આપણે વિરામ આપીએ.